કે સુદમાં ચિત્ર સ્પર્ધામાં નિબંધ સ્પર્ધા યોજાય. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેના મુખ્ય કાર્યોમાં સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા તેમજ સમર્પણ રહેલા છે. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા છેલ્લા 2 વર્ષથી કલ્પવૃક્ષ યોજના અંતર્ગત 700 ઉપરાંત વૃક્ષો વાવવામાં આવ્યા છે અને પર્યાવરણ માટે કંઈક કરવાની ખેવના સાથે 5 જૂનનો દિવસ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ એના અનુસંધાને આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો યુવાનોમાં જાગૃતિ આવે અને વિશ્વ પર્યાવરણની પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થતી જાય છે. ભારત પણ ઉનાળાની કારજાર ગરમીનો અનુભવ કરી ચૂક્યું છે. તેનાથી અવગત થાય તે માટે 5 થી 15 વર્ષના બાળકો અને યુવાનો માટે પર્યાવરણના વિષય સાથે નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પ્રણાલી મુજબ વંદે માતરમથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સચિવ દિનેશ કાનબાર, સમીર કણસાગરા, પૂર્વ મામલતદાર ત્રિવેદી સાહેબ અને કારોબારી સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જગમાલભાઈ નંદાણિયા દ્વારા આજની પર્યાવરણની જાળવણીનું મહત્વ વિશે જાણકારી આપી હતી, જે એસ ધોરકિયાએ પર્યાવરણ દિવસની ઉજવણીથી લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે, બાળકોને અત્યારથી જાગૃત કરવામાં આવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ. જગમલભાઈ નંદાણિયા, ભારત વિકાસ પરિષદ, કેશોદ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે 5 જૂન. એ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ દ્વારા આજ દશનામ ગોસ્વામી સમાજે બાળકો માટે એક ગ્લોબલ વોર્મિંગની નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું. બાળકોને પોતાના વિચારો ગ્લોબલ વોર્મિંગ વિશેના રજૂ કરે અને પર્યાવરણ વિશે લોક જાગૃતિ કેળવે તથા લોકોને માર્ગદર્શન કરે કે આ વધતી જતી ગરમી અને ઠંડીનું વાતાવરણ જે ને લીધે વાતાવરણ ગ્લોબલ વોર્મિંગ થયું છે અને પર્યાવરણનું જે અસ્તવ્યસ્ત થયું છે તેને સુધારવા માટે બાળકો શું કરી શકે, લોકો શું કરી શકે અને પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ તેમના વિચારો રજૂ કરવા માટેની આ સ્પર્ધા રાખેલી છે. આ સ્પર્ધા અંતર્ગત કેશોદ વિસ્તારના મોટી સંખ્યામાં બાળકોએ ચિત્ર અને નિબંધમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા એકંદરે ખૂબ જ વ્યવસ્થિત શાંતિપૂર્ણ પૂર્ણ થયેલી હતી. પર્યાવરણ માટે લોકો પણ કંઈક કરી શકે અને પર્યાવરણને જાળવવા માટે આપણે પણ વૃક્ષો વાવીએ, પાણીની બચત કરીએ, વીજળીની બચત કરીએ તથા પર્યાવરણ બાબતે આપણે પણ ચિંતિત કરીએ અને આવનારી પેઢીનું ભવિષ્ય સારું રહે એ માટે પર્યાવરણને બગડતું અટકાવીએ એવા પ્રયત્નો કરીએ અને લોકોને પણ સંદેશો આપીએ કે પર્યાવરણ માટે આપણે પણ કંઈક કરીએ એવો આજનો સંદેશ ભારત વિકાસ પરિષદ દ્વારા લોકોને આ માધ્યમથી અમે આપીએ. આભાર, વંદે માતરમ.